તો મિત્રો, તમારે પણ RFOની પ્રિલિમ્સ એક્ઝામ હોય 20 જૂનના રોજ, તો અનએકેડમી પર એક નવી બેન્ચ સ્ટાર્ટ થઈ ગયેલી છે. જે બેન્ચનું નામ છે ફાસ્ટ ટ્રેક રિવિઝન બેન્ચ, સ્પેશિયલી RFOની પ્રિલિમ્સ એક્ઝામ માટે આ અનએકેડમી પર નવી બેન્ચ સ્ટાર્ટ થઈ ગયેલી છે. જે બેન્ચ એ 5 જૂનથી સ્ટાર્ટ થાય છે અને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો તમે આમાં જોઈન કરવા માંગતા હોય તો જરૂરથી જોઈન કરી લેવું. RFOની પ્રિલિમ્સ અપકમિંગ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે આ બેન્ચ, બરાબર. અને જ્યાં પણ કોડ માગે ત્યાં મિત્રો DD10 કોડનો યુઝ કરવાનો છે. કયા કોડનો? DD10 કોડનો યુઝ કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ તરત જ મળી જશે. DD10 કોડનો યુઝ કરવાનો છે. એના સિવાય જો તમે હેડ ક્લર્કની તૈયારી કરતા હોય તો એની પણ 5મી બેન્ચ સ્ટાર્ટ થઈ ગયેલી છે. 4 બેન્ચ તો ફૂલ થઈ ગઈ, આ નવી 5મી બેન્ચ સ્ટાર્ટ થઈ ગયેલી છે 5 જૂનથી જ, બરાબર. જે બેન્ચનું નામ છે સક્ષમ, તો એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ત્યાં પણ કોડ માગે ત્યાં તમારે DD10 કોડનો યુઝ કરવાનો રહેશે. DD10 કોડ નાખશો એટલે તમને સબસ્ક્રિપ્શન ઉપર 10% ડિસ્કાઉન્ટ તરત મળી જશે. એના સિવાય તમે GPSC એક્ઝામની ફાઉન્ડેશન કોર્સ પરચેસ કરવા માંગતા હોય, સબસ્ક્રિપ્શન લેવા માંગતા હોય, તો એની પણ એક નવી બેન્ચ છે. જે બેન્ચનું નામ છે અસ્મિતા, એની પણ 5th બેન્ચ છે, બરાબર. તો એ પણ આજથી સ્ટાર્ટ થઈ ગયેલી છે. તો એના પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જ્યાં પણ કોડ વાગે ત્યાં DD10 કોડનો યુઝ કરવાનો છે, બરાબર. અને સંપૂર્ણ કોમ્પ્રેસિવ બેન્ચ જોઈન કરવા માંગતા હોય, સ્પેશિયલી ક્લાસ રી એક્ઝામ માટે, તો જેમ કે PSI છે, પોલીસ કોન્સ્ટેબલ છે, એના માટે જોઈન કરવા માંગતા હોય, તો એમાં પણ સંપૂર્ણ બેન્ચ કરીને એક નવી બેન્ચ સ્ટાર્ટ થઈ ગયેલી છે, જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને ખાસ યાદ રાખજો કે તમે અહીંયા પ્લાન વિશે બતાવી દીધું કે કયા કયા પ્લાન અત્યારે અવેલેબલ છે. તમે 6 મંથનું લઈ શકો છો, 12 મંથનું લઈ શકો છો, અને 24 મંથનું પણ લઈ શકો છો, એટલે કે 2 વર્ષનું પણ સબસ્ક્રિપ્શન લઈ શકો છો. અને મિત્રો, જ્યાં પણ કોડ માગે ત્યાં યાદ રાખજો DD10 કોડનો યુઝ કરવાનો છે રેફરલ કોડમાં. ઓકે, તમે ખાસ યાદ રાખજો, રેફરલ કોડ DD10 કોડ નાખવાનો છે 10% ડિસ્કાઉન્ટ ઉપર. ઓકે, માટે નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફ્રી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવતી હતી કે સિનિયર ક્લર્કની ભરતીની સંપૂર્ણ માહિતી આપું, જે હમણાં એક્ઝામ ડેટ ડિક્લેર થઈ છે, તો એના વિશે સિલેબસ આપો, એક્ઝામ પેટર્ન શું છે એના વિશે અમને ખ્યાલ આપો. એન્ડ બીજું કે મિત્રો, એના સિવાય ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા વિશે પણ જણાવો કે આની એક્ઝામ કોણ આપી શકે છે, કોણ આનું ફોર્મ ભરી શકે છે, જેમ કે શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે, એ બધું જ આજના વિડીયોમાં, જે સિનિયર ક્લર્કનો એક સંપૂર્ણ વિડીયો બનાવો, એમાં સંપૂર્ણ માહિતી આપો. એના સિવાય પણ સેલેરી વિશે પણ જોઈશું કે સુપર ક્લાસ 3ની પોસ્ટ છે તો આમાં કેટલી સેલેરી મળતી હોય છે, કટ ઓફ કેટલું રહ્યું હતું, બરાબર. તો આવનારી તમને એક્ઝામમાં તમને ખ્યાલ આવશે કે ટાર્ગેટ સ્કોર કેટલો રાખો, જે લાસ્ટ ઇયરના કટ ઓફ ઉપરથી આપણને ખ્યાલ આવશે, બરાબર. તો લાસ્ટ ઇયરનું કટ ઓફ પણ જોવાના છે, સિનિયર ક્લર્કની ભરતીનું કેટલું કટ ઓફ રહે છે, બરાબર. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જુઓ. એન્ડ બીજું કે મિત્રો, આપણી ચેનલ પર આવા જ પ્રકારના વિડીયોઝ તમે જોવા મળે છે, તમે પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી શકો છો, કેમ કે આવા જ પ્રકારના સંપૂર્ણ ભરતી માહિતી સાથેના વિડીયોઝ તમને આપણી ચેનલ પર જોવા મળે છે, બરાબર. બધી જે પણ અલગ અલગ ગવર્મેન્ટની ભરતીની તૈયારી કરતા હોય, જેમ કે ATDOનો પણ નેક્સ્ટ વિડીયો, આપણે ATDO વિશે પણ જોવાનો છે કે ATDOની એક્ઝામ પેટર્ન શું છે, સિલેબસ શું છે, ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, સેલેરી શું છે, જોબ પ્રોફાઇલ શું છે, નેક્સ્ટ વિડીયોમાં આપણે ATDO વિશે માહિતી મેળવીશું. તો પ્લીઝ ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઇબ કરવાનો બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. તો મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક 185/2019-20. તો એમાં ઘણા બધા લોકો મને કમેન્ટ કરીને અથવા તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને પૂછે છે કે આ જે સિનિયર ક્લર્કની ભરતીની જે જાહેરાત થઈ છે, એક્ઝામ ડેટ ડિક્લેર થઈ છે, તો એના ફોર્મ કઈ વેબસાઇટ ઉપર જઈને ભરવાના છે, કઈ રીતે ફોર્મ ભરવાના છે, ક્યારથી ફોર્મ ભરવાના છે, એડમિટ કાર્ડ ક્યારથી મળશે. તો મિત્રો, આના ફોર્મ તમારે ભરવાના નથી. આ લોકો જેને પહેલાં અગાઉ ફોર્મ ભર્યા હોય, જે અગાઉની ભરતી છે 2019-20ની, બરાબર, એડવર્ટાઇઝ નંબર તમે જોઈ શકો છો. તો અગાઉની ભરતી છે, જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા છે એ લોકોને એક્ઝામ 24 જુલાઈના રોજ છે, બરાબર. આ નવી ભરતી અથવા તો નવા ફોર્મ નથી ભરવાના. અને બીજું કે ઘણા બધા લોકોને એક કન્ફ્યુઝન બીજું પણ છે કે હેડ ક્લર્કની ભરતી અને સિનિયર ક્લર્કની ભરતી એક જ છે કે શું? તો મિત્રો, હેડ ક્લર્કની અલગ ભરતી છે, સિનિયર ક્લર્કની પણ ભરતી આ જે છે એ અલગ છે, બરાબર. અને એના સિવાય જુનિયર ક્લર્કની પણ જે ભરતી આવવાની છે એ પણ અલગ થશે, બરાબર. તો ટૂંક સમયમાં જુનિયર ક્લર્કની પણ ડેટ ડિક્લેર થઈ જવાની છે, બરાબર. તો એની પણ તૈયારી ન હોય તો તૈયારી શરૂ કરી દેજો, કેમ કે હવે ધીમે ધીમે બધી જ ભરતીઓની એક્ઝામ ડેટ તમને જોવા મળશે અને તમને સમય ઘણો ઓછો જોવા મળશે, બરાબર. તો જે તૈયારી નથી કરી તો તૈયારી સ્ટાર્ટ કરી શકો છો, બરાબર. ટોટલ જગ્યાની વાત કરું તો આમાં કેટલી જગ્યા હતી, તો 431 જગ્યા હતી. એના સિવાય જોઈએ કે શું રિલેક્સેશન શું શું મળે છે, તો અહીંયા તમે જોઈ શકો છો માજી સૈનિક, પછી શારીરિક રીતે જે વિકલાંગ હોય એટલે કે હેન્ડિકેપ કેન્ડિડેટ માટે કેટલું છૂટછાટ મળે છે, તમે વિડીયોને પોઝ કરીને તમે જોઈ શકો છો, બરાબર. આગળ આપણે પગાર ધોરણની વાત કરીએ કે આમાં કેટલી સેલેરી મળે છે, તો તમે અહીંયા જોઈ શકો છો કેટલી સેલેરી મળે છે, 19,900 રૂપિયા. કેટલા? પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 19,950 રૂપિયા ફિક્સ પગારથી નિમણૂક આપશે, બરાબર. એટલે કે પહેલાં 5 વર્ષ સુધી તમને 19,950 રૂપિયા આપશે, પછી 19,000 પછી તમારી સેલેરી વધી જશે, બરાબર. ત્યાર પછી આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો તમે ભારતના નાગરિક હોવા જ જોઈએ, બરાબર. અને શૈક્ષણિક લાયકાતની વાત કરું તો તમે કોઈપણ રીતે ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ હોય તો એપ્લાય કરી શકો છો, બરાબર.
ખાલી માત્ર ગ્રેજ્યુએટ હોવા જોઈએ, કોઈ પણ રીતે પર્સેન્ટેજની રિક્વાયરમેન્ટ નથી માગી કે તમારા છેલ્લા સેમમાં આટલા પર્સેન્ટેજ હોવા જોઈએ, બરાબર એવું કંઈ હોતું નથી, તમે ખાલી ગ્રેજ્યુએટ હોવા જોઈએ. અને બીજું કે ઘણા બધા લોકોને એવો પણ પ્રશ્ન થશે કે હે આમાં લાસ્ટ ઇયર સ્ટુડન્ટ્સ એપ્લાય કરી શકે, તો મિત્રો જીપીએસસી સિવાય કોઈ પણ ભરતી હોય એમાં લાસ્ટ ઇયરના સ્ટુડન્ટ્સને એલાઉ એલિજિબલ નથી ગણવામાં આવતા ફોર્મ ભરવા માટે, બરાબર. તો જીપીએસસી ક્લાસ થ્રીની, એ પણ જીપીએસસી ક્લાસ થ્રીમાં તમે ફોર્મ ભરી શકો છો, બરાબર, લાસ્ટ ઇયરમાં હોય કે લાસ્ટ સેમમાં હોય. બાકી કોઈ પણ ગુજરાત ગવર્મેન્ટની જે પણ ભરતી આવે છે એમાં લાસ્ટ ઇયર અથવા તો લાસ્ટ સેમના સ્ટુડન્ટ્સ એપ્લાય નથી કરી શકતા, બરાબર. કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે, બરાબર. એવું જરૂરી નથી કે કોમ્પ્યુટરનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ, તમારી પાસે કોઈ પણ સર્ટિફિકેટ હોય, CCCનું સર્ટિફિકેટ હોય, અથવા તો કોઈ પણ તમે 10મા 12મા કોમ્પ્યુટર સબ્જેક્ટ ભણ્યા હોય તો પણ તમારે વાંધો નથી. CCC સર્ટિફિકેટ ના હોય તો વાંધો નહીં, અને CCCનું સર્ટિફિકેટ હોય તો વધુ સારું છે, બરાબર. ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આમાં એજ ક્રાઇટેરિયા શું છે, એટલે કે એજ લિમિટ શું છે સિનિયર ક્લર્કની. તો અહીંયા તમે જોઈ શકો છો સિનિયર ક્લર્ક વર્ગ 3 સર્વર્ગની જગ્યા માટે જે ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ નહીં તેટલી હોવી જોઈએ, બરાબર. એટલે કે 35 વર્ષ અથવા તો 35 વર્ષથી ઓછી ઉંમર હોવી જોઈએ, બરાબર, એનાથી વધુ ના હોવી જોઈએ. અને અહીંયા મિનિમમ ઉંમર દર્શાવી નથી કે મિનિમમ કેટલી હોવી જોઈએ, તમારે 21 વર્ષ હોય તો પણ એપ્લાય કરી શકો છો, બરાબર. 21 વર્ષ મિનિમમ આપણે ધારી લઈએ કે બધા લોકોનું ગ્રેજ્યુએટ મિનિમમ 21 વર્ષની આજુબાજુમાં પૂરું થઈ જતું હોય છે, તો મિનિમમ ઉંમર 21 વર્ષ માંગી લે છે, બરાબર, અને મેક્સિમમ ઉંમર 35 વર્ષ માંગી છે. ત્યાર પછી ઘણા બધા લોકોને પ્રશ્ન થશે કે ઉંમરમાં છૂટછાટ મળે છે કે નહીં. તો હા મિત્રો, અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જે પ્રમાણે છૂટછાટ મળવી જોઈએ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે, એ તમને છૂટછાટ તો મળશે જ. જે પણ અહીંયા તમે વિડીયોને પોઝ કરીને તમે વાંચી શકો છો કેટલી કેટલી છૂટછાટ મળે છે, બરાબર. ઓકે, હવે આપણે પરીક્ષાની પદ્ધતિ વિશે જોઈશું કે પરીક્ષાની આમાં એક્ઝામ પેટર્ન કઈ રીતની છે, કેવી રીતે તમારી એક્ઝામ લેવામાં આવે છે, બરાબર. તો આમાં તમારી એક્ઝામ છે ને બે તબક્કામાં એક્ઝામ લેવામાં આવે છે. તો પ્રથમ તબક્કામાં લેખિત કસોટી એટલે કે OMR ટાઈપની ટેસ્ટ લેવામાં આવશે. પછી ત્યારબાદ બીજા તબક્કામાં કુલ ગુણના મેરિટના ધોરણે કેટેગરી વાઇઝ અંદાજે 3 ગણા ઉમેદવારને કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે કે કાર્ય જે કોમ્પ્યુટર ટેસ્ટ હોય છે એમાં પણ 2 ટેસ્ટ લેવામાં આવશે, કોમ્પ્યુટર ટેસ્ટ એ, બરાબર. તે પણ હું તમને આગળ વિડીયો બતાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે કોમ્પ્યુટરમાં કઈ કઈ ટેસ્ટ લેવામાં આવે છે. પરંતુ અત્યારે ખાલી એટલું ધ્યાન રાખો કે તમારી જે પહેલી રિટન ટેસ્ટ હશે અને બીજા તબક્કામાં તમારી કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે. અને કોમ્પ્યુટર ટેસ્ટમાં કોણ બોલાવવામાં આવશે, તો મેરિટના 3 ગણા ઉમેદવારને, બરાબર. તો 3 ગણા ઉમેદવારને કોમ્પ્યુટર ટેસ્ટ માટે બોલાવવામાં આવશે, બરાબર. હવે આપણે જોઈશું કે કયા કયા સબ્જેક્ટ્સ ભણવાના છે તમારે, બરાબર. તો જે તમારે ભાગ 1ની લેખિત કસોટી છે, OMR ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, 200 માર્ક્સથી 2 કલાક સમય મળે છે, અને એમાં ટોટલ 4 સેક્શનમાં તમારી સબ્જેક્ટ્સ રહે છે, તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં તો તમારું સામાન્ય જ્ઞાન રહેશે એટલે કે GK પૂછવામાં આવે છે. તો GKમાં શું પૂછાય છે, તો ગુજરાતનો ઇતિહાસ હશે, ગુજરાતની ભૂગોળ છે, કલા અને સંસ્કૃતિ છે, ભારતનું બંધારણ છે, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહ, કરંટ અફેર્સ છે, પછી અને ગુજરાત ગુજરાત અને કોમ્પ્યુટરને લગતું સામાન્ય જ્ઞાન છે, પર્યાવરણ છે, જાહેર વહીવટ છે, સરકારી યોજનાઓ છે, પંચાયતી રાજ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, આ બધું તમારું GKમાં પૂછાય છે. અને હવે તમે જે પણ તૈયારી કરો GKની એ બધી ગુજરાતને સંદર્ભમાં કરવાની છે, ગુજરાતનો ઇતિહાસ કરવાનો છે, ભારતનો ઇતિહાસ નથી કરવાની, ગુજરાતની ભૂગોળ કરવાની છે, ભારતની ભૂગોળ નથી કરવાની, સાંસ્કૃતિક વારસો તમારે ગુજરાતનું કરવાનું છે, ભારતનું નથી કરવાનું, જે પણ વાંચો તમારે ગુજરાતના સંદર્ભમાં વાંચવાનું છે, બરાબર. અને એ કેટલા માર્ક્સનું છે, 80 માર્ક્સનું છે મિત્રો, 80 માર્ક્સનું તમારું ખાલી GK છે. અને ત્યાર પછી જોઈએ તો બીજું પેપર બીજું હશે ગુજરાતી અને વ્યાકરણમાંથી તમારા 50 ગુણના 50 ક્વેશ્ચન પૂછાશે, બરાબર. ખાસ યાદ રાખજો ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યમાંથી, એટલે કે 25 વ્યાકરણના પ્રશ્ન હશે અને 25 પ્રશ્નો સાહિત્યના મળશે. ત્યાર પછી અંગ્રેજી વ્યાકરણના પણ તમને 40 ગુણનું પૂછવામાં આવેલું છે. ગણિત અને તાર્કિક કસોટી 31 ગુણમાં પૂછી છે. એમ કરીને તમારું 200 માર્ક્સનું 200 ક્વેશ્ચન તમને જોવા મળશે, 2 કલાક સમય મળશે, બરાબર. ખાસ યાદ રાખજો નેગેટિવ માર્ક્સ પણ કાઉન્ટ થશે. તો નેગેટિવ માર્ક્સ કેટલા કાઉન્ટ થશે, તો 0.25 ગુણ કાપી લેવામાં આવશે પ્રત્યેક ખોટા જવાબ ઉપર, બરાબર. જે પ્રશ્ન ના આવડે તો ઈ ઓપ્શન ટીક કરીને આવતું રહેવું, પરંતુ ખોટો જવાબ ટીક કરવો નહીં. ઓકે, ત્યાર પછી જો તમે લેખિત કસોટીમાં ઉત્તીર્ણ થાવ છો તેના થનાર ઉમેદવારને ભાગ 2 એટલે કે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. કુલ ખાલી જગ્યાના અંદાજે મેરિટના ધોરણે કેટેગરીના 3 ગણા ઉમેદવાર જેટલી ઉમેદવારને કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. હવે કોમ્પ્યુટર ટેસ્ટ પણ તમારી 2 વિભાગમાં લેવામાં આવશે, બરાબર. એક તો ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે, પછી એક પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે, બરાબર. તો એમાં સૌથી પહેલાં તો જે તમારી ટાઈપિંગ ટેસ્ટ છે એમાં ગુજરાતી ટાઈપિંગ કરવામાં આવશે, અંગ્રેજી ટાઈપિંગ કરવામાં આવશે. ગુજરાતી ટાઈપિંગના 30 માર્ક્સ, અંગ્રેજી ટાઈપિંગના 20 માર્ક્સ, અને કોમ્પ્યુટરને લગતું ક્વેશ્ચન પૂછાશે, બરાબર. કોમ્પ્યુટરના બેઝિક એપેન્ડિક્સ જી કહેવાય ને, એની એક યુવા ઉપનિષદની બુક આવે છે કોમ્પ્યુટરની, તો એ ખૂબ સારી આવે છે, તો એ બુક લઈ લો છો. તો એમાં કોમ્પ્યુટરનું તમારું જે છે એ ક્લિયર થઈ જાય. કોમ્પ્યુટર ટેસ્ટ છે એ ટોટલ 100 માર્ક્સની રહેશે, બરાબર, અને 1 કલાક અને 30 મિનિટનો સમય મળે છે. પછી એના પછી તમારું એક પ્રેક્ટિકલ ટેસ્ટ પણ લેવામાં આવશે. એમાં
તો મારે વર્ડ ફાઇલ બનાવવાની હશે, પીપીટી બનાવવાની હશે, પછી એક્સેલ સ્પ્રેડશીટ છે, પછી ઈમેલ્સ મોકલવાના રહેશે, એમાં ટોટલ બરાબર તો 100 માર્ક્સની તમારી આ ટેસ્ટ લેવામાં આવશે. હવે હવે તમને પ્રશ્ન થશે કે સિલેક્શન કોના આધારે થશે, આપણું જે સિલેક્શન છે એ રિટન ટેસ્ટના આધારે થશે કે પ્રેક્ટિકલ ટેસ્ટના આધારે થશે? તો મિત્રો આમાં તમારું સિલેક્શન છે ને એ બંનેના આધારે થશે, રિટન ટેસ્ટ અને તમારું જે 100 માર્ક્સનું જે ટેસ્ટ છે એના સંદર્ભમાં તમારું સિલેક્શન થશે. બરાબર, તમે અહીંયા વાંચી શકો છો, તમે અહીંયા વાંચી શકો છો, સિનિયર ક્લર્ક વર્ગ 3 સર્વાંગની જગ્યા માટેની મેરિટની યાદી ભાગ 1 લેખિત કસોટી, ઓપ્ટિકલ માર્ક એટલે કે જે એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એ એટલે કે રિટન ટેસ્ટ, અને ભાગ 2 કોમ્પ્યુટર પ્રોફિશન્સી ટેસ્ટ એમ કસોટીના બંને મેળવેલ સંયુક્ત ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. બરાબર, તો તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, તો આજથી તમે જોઈએ તો દિવસ કેટલા બાકી છે, 46 યા 47 ડેઝ જેટલું તમારી પાસે સમય છે. તો આટલા દિવસમાં તૈયારી પોસિબલ છે, જો તમે અત્યારથી કાલથી તૈયારી સ્ટાર્ટ કરો તો પણ તમે આ એક્ઝામને પાસ કરી શકો છો. સિલેબસ ખાસ ધ્યાનમાં રાખજો, અથવા તો આની PDF તમને જોઈતી હોય તો હું ટેલિગ્રામ ચેનલ ઉપર હું આની PDF મૂકી દઈશ, અથવા તો મેં આની લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, આ PDF છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી આ તમે PDF ડાઉનલોડ કરી અને વધુ માહિતી મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો વાત કરીએ કટ ઓફ વિશે, કે લાસ્ટ યર જે સિનિયર ક્લર્કની એક્ઝામ લેવાઈ હતી 2017માં એની એક્ઝામ લેવાઈ હતી, અને ફાઇનલ જે રિટન ટેસ્ટ છે એનું કટ ઓફ કેટલું રહ્યું હતું, તમારે કોમ્પ્યુટર ટેસ્ટ આપવા માટે કેટલા મિનિમમ 200માંથી માર્ક્સ કેટલા લાવવા પડે એ કેટેગરી પ્રમાણે અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે કટ ઓફ જોઈ શકો છો. જનરલ કેટેગરીની વાત કરું તો 106 કટ ઓફ રહ્યું હતું 2017ની જે ભરતી હતી એમાં. બરાબર, જનરલ ફિમેલની વાત કરું તો 90.50 માર્ક્સ રહ્યું હતું. SCBC મેલની વાત કરું તો 100 અટક્યું હતું, અને SCBC ફિમેલમાં 82.75 અટક્યું હતું. SC મેલમાં 99.75 અટક્યું હતું, અને SC ફિમેલમાં 86.50 અટક્યું હતું. ST મેલ 80 માર્ક્સે અટક્યું હતું, ST ફિમેલે 80 માર્ક્સમાં અટક્યું હતું. ફિઝિકલ હેન્ડિકેપ મેલ છે એમનું 80 માર્ક્સ અટક્યું હતું, અને ફિઝિકલ જે કેન્ડિડેટ છે એમના 80 માર્ક્સ અટક્યું. બરાબર, તો તમે અહીંયા જોઈ શકો છો એક્સર્વિસમેનનું 109 અટક્યું હતું. બરાબર, તો આ કટ ઓફ છે, મિનિમમ કટ ઓફ તમારા 200માંથી 50% માર્ક્સ લાવવાના રહેતા હોય છે કટ ઓફ માર્ક ક્લિયર કરવા માટે. બરાબર, 200માંથી 100 યા 110 110 યા 100 માર્ક્સ ની આજુબાજુ તમે લાવો તો તમારું કટ સિલેક્શન થવાના સંભાવના વધુ રહે છે. બરાબર, 50% માર્ક્સ લાવવાની જરૂરિયાત છે એક્ઝામ ક્લિયર કરવા માટે. બરાબર,